સરકારે એસટી કર્મચારીઓની માગણી સંતોષી લેતા એસટી નિગમના કર્મચારીઓની સંકલ સમિતિની બેઠકમાં હડતાલ પાછી ખેંચી લેવાની જાહેરાત કરાઈ હતી. એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચી લેવામાં આવી છે. સવારે 4 કલાકથી એસટી બસો દોડતી થઈ જશે અને લોકોને જે પારાવાર મુશ્કેલી પડી રહી હતી તે દૂર થઈ જશે. ગીતા મંદિર એસટી બસ સ્ટેશન પર રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓ, ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા જિંદાબાદના નારા લગાવાયા હતા. સરકાર દ્વારા 7મો પગાર પંચ લાગુ કરવાનો સરકાર દ્વારા સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે અને સરકારે 1 સપ્તાહમાં આગળની કાર્યવાહી કરવાની લેખિતમાં બાહેધારી આપી હતી. અગાઉ અમદાવાદમાં એસટી મધ્યસ્થ કચેરી ખાતે એસટી નિગમના કર્મચારીઓની સંકલન સમિતિ અને એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા વચ્ચે બંધ બારણે એક બેઠકનું આયોજન કરાયું હતું. એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા સાથેની આ બેઠક 2 કલાક કરતાં પણ વધુ સમય સુધી ચાલી રહી હતી, જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા થયા બાદ એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા નિગમના કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગાંધીનગર રવાના થયા હતા. ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ સાથે બેઠક થયા બાદ સરકાર દ્વારા સંકલન સમિતિની વાટાઘાટો માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.